हेलो स्टूडेंट्स, धोरण 10 विषय गणित प्रकरण 15 संभावना। विद्यार्थी मित्रों, आपणे अत्यार सुधी में 1 થી 16 दाखला जोई लीधा छे। हवे आपणे दाखला नंबर 17 तरफ पहोंच्या छीए। बधा विद्यार्थी मित्रों खास टेक्स्टबुक साथे लईने बेसे अने दाखला नंबर 17 तरफ ध्यान आपे, तो आप सर्वे जोता जाओ दाखला नंबर 17। 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે। જો કુલ ગોળા 20 છે, એમાંથી 4 ખામીયુક્ત છે એટલે કે ખામીવાળા। આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે, આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? પહેલો જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો આન્સર સૌ પ્રથમ આપણે મેળવી લઈએ દાખલા નંબર 17 માટે। तो दाखला नंबर 17 गोला, तो एमा बे प्रकारना गोला छे। आपने एम कीधु छे के कुल गोला 20 छे, एमांथी 4 खामीयुक्त छे, बराबर। तो खामीयुक्त अने खामी रहित, बराबर, 4 ખામીયુક્ત છે। તો ખામી રહિત કેટલા થયા? 16। આ ખાસ ધ્યાન રાખવાનું છે, બરોબર। કુલ ગોળા n બરાબર 4 + 16 બરાબર થશે 20। જો કુલ ગોળા કેટલા થશે? 20, આ રીતે, બરોબર। હવે આપણને જે ક્વેશ્ચન પૂછ્યો છે એમાં જો આપણે જોઈએ તો એવું કીધું છે કે ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી, બરોબર। તો પહેલું એને ઘટના એ તરીકે વ્યાખ્યાયિત કરીએ, ગોળો ખામીયુક્ત હોય તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા m બરાબર। ખામીયુક્ત ગોળા કેટલા છે? તો આપણે અહીંયા નજર કરીએ તો ખામીયુક્ત ગોળા 4 છે, તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા એમ બરાબર થશે 4। હવે એની સંભાવના એટલે પી ઓફ એ, સાનુકૂળ પરિણામ 4 આવ્યા, એમ અપોન એન સાળુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, એટલે 4 ના છેદમાં 20। હવે 4 × 5 = 20 એટલે 1 ના છેદમાં 5, આ જવાબ ફાઈનલ, બરાબર। હવે આગળ એ જ દાખલામાં આગળ આપણને એમ કીધું છે, ધારો કે પહેલું કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો પણ મૂકવામાં આવ્યો। હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે, આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી, બરાબર। જો હવે આપણને એમ કીધું છે, સમજો કે કુલ ગોળા કેટલા છે? 20, બરાબર, એમાંથી સારા 16 છે, સારા અને ખામી, બરાબર। હવે આપણને શું કીધું છે કે એક ગોળો ખામીયુક્ત નથી, કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી, દેટ મીન્સ કે સારો છે, એટલે સારો એક ગોળો આમાંથી કાઢી લેવામાં આવ્યો છે, એટલે આ કેટલા બચ્યા? આ હવે બચ્યા 15, બરાબર, અને એને પાછો પણ મૂકવામાં આવતો નથી, એટલે એ જે કાઢી લીધો સારો ગોળો, એટલે અહીંયા તે 20માંથી 1 નીકળી ગયા એટલે બચ્યા કેટલા? 19। આ ગણતરી ખાસ જે મેં તમારી સામે કરી છે એને ધ્યાનમાં રાખવાની છે, બરાબર। આ એક ખાસ જો એટલું સમજાઈ જાય તો આ દાખલામાં બાકીનો પોઈન્ટ છે એ તમને એકદમ સરળતાથી સમજાઈ જશે, બરાબર। ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો પણ, હવે ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે। હવે જો આ આપણું રફ કામ છે, બરાબર। હવે બાકીની જે વાત કરી છે એની પોઈન્ટ નંબર 2 આપણે એને કહી દઈએ, બરાબર। પહેલાં આપણે અહીંયા લખી નાખીએ કે કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી, કાઢવામાં આવેલો ગોળો
खामीयुक्त नथी तेने पाछो पण मुकवामा आवेल नथी पाछो पण मुकवामा आवेल नथी तेथी कुल गोळा तेथी हवे कुल गोळा एन बराबर केटला थशे 19 थशे कुल गोळा एन बराबर 19 थशे बराबर। हवे खामीयुक्त नथी एम कही दीधुं छे जे पसंद कर्यो ए एटले के केवो छे सारो छे अने आ गोळो खामीयुक्त न होय तेनी संभावना केटली बराबर। हवे एने आपणे घटना बी तरीके व्याख्यायित करी दीए बी तरीके के गोळो खामीयुक्त न होय गोळो खामीयुक्त न होय तो घटना बी उद्भववाना घटना बी उद्भववाना परिणामोनी संख्या एम बराबर जो एक गोळो पसंद कर्यो छे बराबर आ गोळो खामीयुक्त यादच्छिक रीते काढवामां आवे छे पाछो मूकवामां आव्यो नथी बराबर छे तो हवे ई एक गोळो हवे तमे जे पसंद करो छो काढ़ी लीधो बराबर छे अने ई सारो ज काढ़ी लीधो सारो ज निकळ्यो छे अने पछी एने पाछो मूकवामां आवतो नथी तो हवे बाकी केटला बच्या तो के बाकी खामीयुक्त न होय एवा गोळा केटला बच्या तो के 15 बराबर एटले एम बराबर सानुकूल परिणामो हवे केटला बच्या 15 તેથી P ઓફ B બરાબર M અપોન N એટલે કે 15 ના છેદમાં કેટલા આવશે 19 N તો હવે 19 થઈ ગયા અહીંયા મેં ફરી વખત લખી દીધું છે બરાબર જો ફરી એકવાર કહું છું ખાસ ધ્યાનપૂર્વક જુઓ કે કુલ ગોળા 20 છે એમાંથી એક ગોળો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યો ની સારો નીકળ્યો અને એને સાઈડમાં મૂકી દીધો બરાબર હવે સારા 16 હતા એમાંથી એક લઈ લીધો એટલે એ થઈ ગયા 15 હવે ટોટલ હતા 20 20માંથી એક કાઢી નાખ્યો એટલે એ થઈ ગયા 19 બરાબર છે ખ્યાલ આવ્યો તો આ રીતે આપણે સમજણથી આની ગણતરી છે એ કરવાની છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ ખાસ ધ્યાનમાં લેજો બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ આ દાખલો છે હવે દાખલા નંબર 18 તરફ આપણે આગળ વધીએ તો જોઈએ દાખલા નંબર 18 18મો દાખલો બધાય રકમ વાંચે ધ્યાનપૂર્વક જો એમાં શું કીધું છે તો એક ખોખામાં 1-90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે બરાબર એટલે કુલ તકતીઓ દાખલા નંબર 18 માટે આપણે વાત કરીએ કુલ તકતીઓ n બરાબર 90 કુલ તકતીઓ એન બરાબર 1-90 લખેલી 90 તકતીઓ છે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તેના પર બે અંકની સંખ્યા હોય ઘટના એને વ્યાખ્યાયિત કરીએ બે અંકની સંખ્યા હોય બરાબર છે તો ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા એમ બરાબર હવે બે અંકની સંખ્યા કીધી છે તો બે અંકની સંખ્યાની શરૂઆત 10થી થાય 1-9 એક અંકની કહેવાય બરાબર છે અને 10થી એટલે 10 11 12 13 એમ 90 સુધી બધી બે અંકની જ કહેવાય બરાબર છે પણ એક એક કાંઈ ગણવા બેસાય નહીં તો ટોટલ 90 છે એમાંથી 9 કાઢી નાખો તો બચ્યા કેટલા તો કે 81 81 બરાબર તો
घटना ए ना सानुकूल परिणामों आपने मळशे एक्याशी बे अंकनी संख्या होय एवी एक्याशी संख्या मळे। हवे एनी संभावना पी ऑफ ए बराबर एम अपॉन एन बराबर एक्याशी ना छेद में नेव नेवे नेवे एक्याशी नौ दाण नेव बराबर नौ ना छेद में दस। बीजू जोईए आपणे घटना बी एने व्याख्यायित करिए तो एमा आपणे जोईए तो पूर्ण वर्ग संख्या तो घटना बी उद्भववाना परिणामों की संख्या एम बराबर पूर्ण वर्ग संख्या कोने कहेवाय तो के जे संख्यानुं वर्गमूळ निकली शकतु होय एवी संख्या पूर्ण वर्ग संख्या कहेवाय बराबर। जेम के तो के भाई चार लईए आपणे तो चार नुं वर्गमूळ बे थाय एक लियो तो एकनुं वर्गमूळ एक थाय बराबर। नौ लियो तो नौनुं वर्गमूळ त्रण थाय त्रणनो वर्ग नौ थाय त्रणनो वर्ग एटले त्रण गुणिया त्रण एटले नौ पण एम कहूँ तो के नौनुं वर्गमूळ तो नौनुं वर्गमूळ केटलुं थशे त्रण थशे तो नवी पूर्ण वर्ग संख्या कहेवाय। तो एक नौ जो अहीं लखूँ छूँ बधी पूर्ण वर्ग संख्याओ एक नौ बराबर पची सोल एक पची चार आवशे पची नौ आवशे पची सोल पची पच्चीस पची छत्रीस ओगणपचास चौसठ एक्याशी आ बधी पूर्ण वर्ग छे। जो आनु वर्गमूळ एक आनु बे आनु त्रण आनु चार आनु पांच आनु छ आनु सात आनु आठ ने आनु नौ बराबर। पची दस सौ लीए तो एनु वर्गमूल दस आप नेव सुधी में जवानु छे बराबर सौ सुधी जवानु नथी एटले अहीं अटकी जवानु तो केटली संख्या थई तो गणो तो एक बे त्रण चार पांच छ सात आठ नौ अहीं लखेला छे नौ बराबर। तो एम बराबर एना सानुकूल परिणाम पूर्ण वर्ग संख्या केटली आवशे तो के नौ। तो हवे एनी संभावना पी ऑफ बी बराबर बहु सरल एम अपॉन एन नौ ना छेद में नेव नौ दाण नेव एक ना छेद में दस बराबर। तो आ रीते ई बात थई गई आपणे पूर्ण वर्ग संख्यानी। घटना सी ने व्याख्यायित करिए त्रीजू पांच वडे विभाज्य संख्या होय तेनी संभावना शोधो। पांच वडे विभाज्य संख्या होय बराबर। तो एनी बात करिए विद्यार्थी मित्रों तो घटना सी उद्भववाना परिणामोनी संख्या एम बराबर पांच वडे विभाज्य एटले जो हवे ए पांचनो घड़ियो बोलवा मंडो एटले आवी गया बधाय पांच एका पांच पांच दू दस पांच तेरी पंदर बराबर छे। तो पांच दस पंदर वीस पच्चीस ए बधी पांच वडे विभाज्य छे बराबर छे। तो एवी तमाम संख्याओ अने बहु सरळताथी जो एनी गणतरी करवी होय तमारे तो शुं करवानुं तो के टोटल नेव छे एने पांच वडे भागी नाखो पांच एका पांच चार वध्या जीरो पची पांच अठा चालीस तो केटली संख्याओ आवी तो के अढार अढार संख्याओ एवी छे के जे पांच वडे विभाज्य संख्या होय बहु सरळ गणतरी नेव भाग्या पांच तो एमां अढार जाय भाई अढार एवी संख्या मळे तमे गणी नाखशो तो अढार ज आवशे पांच दस पंदर वीस पच्चीस तीस पांत्रीस चालीस पिस्तालीस बराबर आम गणशो तो ए केटला थशे अढार ज थशे। तो ई थई गया एक सानुकूल परिणामों ना अडार। हवे एनी संभावना एटले पी ऑफ सी बराबर एम अपॉन एन एटले अडार ना छेद में नेव तो अडार पंचा नेव थशे एटले एक ना छेद में पांच बराबर। तो आ रीते जो विद्यार्थी मित्रों आ थई गई बात आपणे दाखला नंबर अडार नहीं बहुत सरल छे। पूर्ण वर्ग संख्या शू छे एना विषय मैं तमने माहिती आपी बे अंकनी संख्या पांच वडे विभाज्य संख्या केवी रीते मेळवी शकाय आ बधुज जे एक एक पॉइंट आपणे डिटेल नी अंदर अभ्यास करीए छीए ए खास ध्यानपूर्वक विडियो लेक्चर पूरेपूरो जोवो विद्यार्थी मित्रों आखो लेक्चर पूर्ण थाय त्यां सुधी आपणे जोवू एने समझवू। यूट्यूबना अंदर अपलोड करेला छे एटले एक वार बे वार भूलाई जाए तो पछु रिविजन माटे त्रीजी वार तमे रिपीट करी शको छो बराबर। तो विद्यार्थी मित्रों आ बे दाखला फेसबुकनी अंदर तमे नोट डाउन करी लेजो। थैंक यू गुड बाय टेक केर।